જીવન માં ક્યારેક એવું પણ બને છે કે કોઈ ચહેરા સામે જોવા માત્રથી તમને જીવનનો મર્મ સમજાઈ જાય. જો તમે કોઈ સુકાઈ ગયેલી નદી કે પછી ઉજ્જડ થઈ ગયેલા ખેતરો જોયા હોય, જો તમે આ ચહેરાની રેખાઓમાં તેનું ભવિષ્ય વાંચી શકો, જો તમે તેની લાચારી અને અનંત કાળથી ચાલી રહેલી પ્રતિક્ષાની પીડા અનુભવી શકો, અને એ પણ પાણી જેવી જીવનની મૂળભૂત જરૂરિયાત માટે, તો જ તમે સમજી શકો કે ગુજરાતના સૂકી ધરતી અને સૂકા પેટાળવાળા પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારોના આવા લાખો લોકો માટે સુજલામ સુફલામ યોજનાનું શું મહત્વ છે. સૂકી ધરતી સૂકા પેટાળને સજળ કરવા માટે સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની સરવાળી. ગુજરાત 5,50,00,000 જનસંખ્યા ધરાવતું આ રાજ્ય ભારતના ઔદ્યોગિક રીતે સૌથી વધુ વિકસિત અને પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. તેમ છતાં તેનો સમગ્ર રાજ્ય માટેનો સરેરાશ વાર્ષિક માથાદીઠ ઉપલબ્ધ પાણી પુરવઠો ફક્ત 990 ઘન મીટર છે, જે વિશ્વના ન્યૂનતમ જરૂરિયાતના માપદંડના પ્રમાણમાં ખૂબ જ ઓછું છે. પરંતુ પાણીની તંગી કરતા પણ વધુ વિકટ પ્રશ્ન છે પાણીની કુદરતી અસમતોલ વહેંચણી તથા ઉપલબ્ધિ. રાજ્યના 29% વિસ્તારોમાં 71% પાણીના સ્ત્રોતો છે, જ્યારે રાજ્યના 71% વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ 29% જ છે. અને આથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતની કેટલીક નદીઓનું પૂરનું વધારાનું પાણી નાહકનું દરિયામાં વેડફાઈ જાય છે, જ્યારે પાણીની તીવ્ર તંગી અનુભવતા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની સમસ્યાઓનો કોઈ અંત દેખાતો નથી, જેના પરિણામે અવિરત રીતે વધતી જતી ટ્યુબવેલ્સની સંખ્યા 1,000 ફીટથી પણ વધુ ઊંડાઈએ ખોદાતા ટ્યુબવેલ્સ વાર્ષિક 3-5 મીટરના દરે ઘટતું જતું ભૂગર્ભ જળનું સ્તર, ઝડપથી નકામા થઈ જતા ટ્યુબવેલ્સ, નબળી ગુણવત્તાવાળા પાણીને કારણે વધતી જતી આરોગ્યની સમસ્યાઓ, ઉજ્જડ થઈ રહેલા ખેતરો, કૃષિ ઉત્પાદનના ખર્ચમાં વધારો, સમગ્ર રાજ્યની કૃષિ ક્ષેત્રે વપરાતી વીજળીનો મોટા ભાગનો વપરાશ ઉત્તર ગુજરાતમાં થાય છે, જેમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. વણસી રહેલી આ પરિસ્થિતિને વધુ વણસથી અટકાવવી જરૂરી હતી, અને એટલે જ ગુજરાત સરકારે શરૂ કરી સુજલામ સુફલામ યોજના. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વધુ એક ક્રાંતિકારી વિચાર બીજ, સૂકી ધરતી સૂકા પેટાળને સજળ કરવા માટે સુજલામ સુફલામ, સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની સરવાળી. આ રાજ્ય સરકારે એક સુજલામ સુફલામ યોજના દ્વારા એક ખૂબ મહાભગીરથ કામ ઉઠાવ્યું છે. મિત્રો, માત્ર ને માત્ર ખેડૂતો માટેની યોજના છે આ. સુજલામ સુફલામ યોજના અંતર્ગત 6,000 કરોડ રૂપિયા વાપરીને ગુજરાતને નંદનવન બનાવવાની યોજના છે. અને આ રાજ્ય સરકારે જેમાં પાણીનું મહાઅભિયાન લીધું છે, બધી નદીઓ જીવતી કરવી છે, પાણીના તળ ઊંચા લાવવા છે. સુજલામ સુફલામ યોજના, જેમાં નદીઓનું આંતર જોડાણ, વહી જતા પૂરના પાણીનો અસરકારક ઉપયોગ, ખેત તલાવડીઓ, ચેક ડેમ્સ, ક્ષાર પ્રવેશ નિવારણના કામો, તેમજ ભૂગર્ભ જળનો વિવેકપૂર્વક ઉપયોગ જેવા જળ સંચયના નવીનતમ પ્રયોગોનો સમાવેશ થાય છે. રૂપિયા 6,000 કરોડથી પણ વધુનું મૂડીરોકાણ ધરાવતી મહત્વાકાંક્ષી યોજના સુજલામ સુફલામનું લક્ષ્ય જળ સંચય થકી પાણીની તંગી ધરાવતા 10 જિલ્લાઓના લોકોના જીવન નવપલ્લવિત કરવાનું, તેમજ પાણીના સ્ત્રોતોનો મહત્તમ સદુપયોગ કરવાનું છે. આ યોજનાનું હાર્દ છે કડાણા બંધથી બનાસકાંઠાની રેલ નદી સુધી વિસ્તરતી 332 કિલોમીટરની સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ. આ કેનાલમાં 600થી પણ વધારે વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર્સ બાંધવામાં આવ્યા છે, જેમાં નદીઓની ઉપરના એક્વાડક્ટ,
साइफन, ब्रिज, इनलेट, सुपर पैसेज, अंडरपास, एस्केप अने रेग्युलेटर वगैरे नो समावेश थाय छे। आ केनाल 7 जिल्लाओ माथी पसार थाय छे अने रस्ता मा 2 राष्ट्रीय धोरी मार्गो, 27 राज्य धोरी मार्गो, 229 रस्ताओ, 7 रेलवे क्रॉसिंग अने 21 नदियो ने पसार करे छे। आ विस्तरती रिचार्ज केनाल कडाणा जलाशय माथी 2000 क्यूसेक पाणी लईने नर्मदा मुख्य केनाल नी समांतरे वहे छे, जेमा कडाणा जलाशय माथी पूरना वही जता पाणी उपरांत नर्मदा मुख्य नहेरमांथी पूरना वधाराना पाणीनुं उद्वहन करी 4 पाइपलाइनथी 1200 क्यूसेक जेटलू पाणी नाखवामां आवे छे अने अन्य 10 पाइपलाइनों द्वारा उत्तर गुजरातना 9 जलाशयो धरोई, हाथमती, गुहाई, वात्रक, माझम, मेश्वो, दांतीवाड़ा, सीपु अने मुक्तेश्वरमां पाणी उद्वहनथी भरवामां आवशे। आ केनाल लाइनिंग वगरनी होवाथी तेमाना पाणीनुं जमण थवाथी आ विस्तारोमां भूगर्भ जळनुं स्तर नोंधपात्र रीते ऊंचू आवशे। गुजरात माटे अत्यंत अगत्यनी एवी आ सुजलाम सुफलाम योजनामां पंचमहाल अने दाहोदना आदिजाति विस्तारो माटे खास जोगवाई करवामां आवेल छे, जेमां 5500 થી પણ વધુ ચેક ડેમ્સ નું નિર્માણ તેમજ કડાણા અને પાનમ જળાશય આધારિત હાઈ લેવલ કેનાલના નિર્માણનો સમાવેશ થાય છે। આ કેનાલ આ જિલ્લાઓના પાણીની તીવ્ર અછતવાળા ઉજ્જડ વિસ્તારોને સિંચાઈની સુવિધા પૂરી પાડશે। સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓ, 30 શહેરો અને 4000 જેટલા ગામ ફળિયાઓમાં વસતા 1,25,00,000 લોકોને અંદાજિત રૂપિયા 1,900 કરોડના ખર્ચે ફ્લોરાઇડ રહિત પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 75,00,000 લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થઈ ગયું છે। આ કાર્ય માટે 10,000 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક, 32 ફિલ્ટરેશન પ્લાન્ટ અને 1700 જેટલા ભૂગર્ભ સંપ તથા 200 ઓવરહેડ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સુજલામ સુફલામ યોજના કચ્છ જિલ્લા માટે પણ આશીર્વાદ સમી પુરવાર થશે। છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છની જમીનમાં દરિયાઈ ક્ષાર પ્રવેશનો ભય વર્તાઈ રહ્યો છે। ચેકડેમ્સ બાંધવા અને જળ સંચયના અન્ય પ્રયાસો છતાં પણ આ પ્રશ્નનો પૂર્ણ ઉકેલ આવ્યો નથી, જેથી તેના નિવારણ અર્થે 44 બંધારાના બાંધકામ હાથ ધરાયેલ છે। સુજલામ સુફલામ યોજના એક એવી યોજના છે જ્યાં ઇજનેરી જ્ઞાન અને માનવીય જરૂરિયાતોનો સમન્વય થયેલ છે અને જેના થકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે। આ યોજના સંપૂર્ણપણે પરિપૂર્ણ થાય તે પહેલા જ આ વિસ્તારોના લોકોને તેના લાભ પણ મળવા લાગ્યા છે। સુજલામ સુફલામ કેનાલ શરૂઆતમાં જ્યારે કામ સર્વેનું ચાલતું હતું ત્યારે અમને તો એવું લાગતું હતું કે 10 વર્ષે પૂરી થશે કે 15 વર્ષે, પણ જે કામ ચાલુ થયું પછી અમને એવું માલું કે 1 વર્ષમાં જે કેનાલ ગોડાણી એનાથી જે પાણી કેનાલની અંદર ભરાણું ચોમાસામાં એથી પણ અમને અત્યારે હાલ અમારા બોર ચાલુ થઈ ગયા, અને જ્યારે કેનાલ ગોડાણી કેનાલમાં પાણી હશે ત્યાંથી એથી વધારે ફાયદો થશે। અમારા જે પહેલાં પાણી હતા 50-60 ફૂટે એટલા પાણી આવી જશે એમ, એટલે ખરેખર કેનાલ તો બહુ જ ફાયદાકારક કેનાલ છે। સુજલામ સુફલામ કેનાલથી અહીંયા આવવાથી અમારા જીવનમાં એક આખું જીવન પલટો આવેલો છે। પહેલાં આ વિસ્તારની અંદર 1,000-1,000 ફૂટ બોર કરવાથી પાણી નહોતા, એને બદલે આ સુજલામ સુફલામ કેનાલ પસાર થઈ તો અમારા કૂવાના પણ તળ ઊંચા આવ્યા છે। અમે આ પહેલાં એક જ પાક લઈ શકતા હતા, એને બદલે હવે અમે 3 પાક લઈ શકીએ છીએ, અને એટલે જ સુજલામ સુફલામ યોજનાને લોકો જીવાદોરી નહીં જિંદગી જ સમજે છે। સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની સરવાણી। આ યોજનામાં આવરી લેવાયેલા વિસ્તાર તેમજ તેમાં સમાવિષ્ટ નિષ્ણાતો, પ્રક્રિયાઓ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ સુજલામ સુફલામ યોજના ગુજરાત સરકારની ભવ્યતમ યોજનાઓમાંની એક છે। 6 કરોડ ઘન મીટર જેટલું માટીકામ, 332 કિલોમીટર કેનાલ અને 465 કિલોમીટરની 7 ફૂટ કરતા વધુ વ્યાસવાળી 8 પાઇપલાઇન્સ
10,75,000 घन मीटर सीमेंट कंक्रीट नु काम, 55,00,000 थैली सीमेंट, 4,26,880 टन स्टील, 88,490 चेक डैम्स, 25,636 तालाबो, 35,479 बोरी बंधो, 1,71,400 खेत तलावड़ियों, कुल 3,21,005 जल संचयना कामों पूर्ण करवामा आव्या छे। नदियों, धोरी मार्गो अने रेल मार्गों ने पसार करवा माटे खास इजनेरी तकनीक अनेक विध स्थानोए अगाध जनशक्ति कार्यरत। आ योजनानी शुरुआत थी ज सरकार तेनु कार्य युद्धना धोरणे आगळ धपावी रही छे अने तेना अनेक महत्वना कार्यो जेवा के जमीन संपादन, माटी काम, स्ट्रक्चर्स ना बांधकाम, विशाल पाइपलाइन्स तथा पंपिंग स्टेशनों की कामगिरी वगैरे फक्त 3 वर्षना विक्रमी समयगाळा मां परिपूर्ण थया छे, जे देशनी अन्य कोई पण सिंचाई के पाणी पुरवठा योजनानी सरखामणी मां बेजोड़ सिद्धि छे। असाधारण इजनेरी कौशल्यनु उदाहरण एवी सुजलाम सुफलाम योजना ज्यारे परिपूर्ण थई रही छे त्यारे हजारो गामडाओ सुख समृद्धिना हरियाळा केन्द्रो बनी रहेशे। एक नवी हरियाळी क्रांति लावा माटेनो निर्णय कर्यो छे, समयबद्ध कार्यक्रम उपाड्यो छे, એમાં આપ ભાગીદાર બનો, આપનું ભવિષ્ય ઉજ્જવળ કરો, રાજ્યનું ભવિષ્ય ઉજ્જવળ કરો। અબ હમ નહીં રુકેંગે, અબ હમ નહીં થમેંગે, અમૃત સી ઉન બૂંદો સે જિંદગી સવારેંગે। સુજલામ સુફલામ, સુજલામ સુફલામ, સુજલામ સુફલામ, સુજલામ સુજલામ સુફલામ। નવ સર્જનગી उन्नति की आस, बस यही एक मनोकामना बुझे बरसों की आस। सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम फिर लौटेंगी वो हरियाली, फिर छाएगी वो खुशहाली, होली मनाएंगे हर दिन और हर रात दिवाली, हर दिन और हर रात दिवाली। सुजलाम सुफलाम, 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 सुजलाम सुजलाम सुफलाम, सुजलाम सुजलाम सुफलाम, पुरतू पाणी जीवन सरला।